વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ આપનું હાર્દિક સ્વાગત છે. સ્કાય સ્કૂલ ડીસા ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો ત્રિકોણ, ત્રિકોણ એટલે શું? ત્રણ રેખાખંડથી બનેલી સાદી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. ત્રણ રેખાખંડ દોરવાના બરાબર બનેલી સાદી બંધ આકૃતિ, બંધ હોવી જોઈએ બરાબર, ખુલ્લી ના હોવી જોઈએ. અહીંયા જો ત્રણ રેખાખંડ છે, એ બી, બી સી અને એ સી બરાબર બંધ આકૃતિ છે, અને આપણે ત્રિકોણ કહીએ. ત્રિકોણના છ અંગો હોય છે. ત્રિકોણના કેટલા? છ અંગો. ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ. જો ત્રણ ખૂણો, એ ખૂણો, બી ખૂણો અને સી ખૂણો, બાજુઓ એ બી, બી સી અને એ સી. ગમે ત્રિકોણના નામ પ્રમાણે આપણે બાજુ અને ખૂણાઓ લખી શકાય. ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય છે. મધ્યગા નંબર એક. કે ત્રિકોણનો શિરોબિંદુ, શિરોબિંદુ કેટલા? ત્રણ બરાબર. ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુ, સામેની બાજુ એટલે આ શિરોબિંદુ છે, એની સામેની બાજુ આ થાય, એની વચ્ચોવચ મધ્ય, આ જે આપણે દોરીએ છીએ ને જોડતો રેખાખંડ, એને મધ્યગા કહેવાય. તો એક દોરી શકાય, બે દોરી શકાય અને સી, ત્રણ શિરો, તો ત્રણ મધ્યગાઓ દોરી શકાય બરાબર. હવે ત્રિકોણનો વેદ, તો ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ ઉપર દોરેલ લંબ રેખાખંડને ત્રિકોણનો વેદ કહેવાય છે. આ એસી બાજુ છે, એને લંબ દોરવો હોય તો અહીંયાથી આપણે ગમે તે બાજુ આમ દોરી જઈએ, તેને આપણે શું કહેવાય? ત્રિકોણનો વેદ બરાબર. મધ્યગા એ રીતે, મધ્યગા પણ મધ્યગામાં જે હોય વચ્ચોવચ આવવું જોઈએ. આ બીસીની વચ્ચોવચ દોરીએ ત્યારે આપણે આ જે વેદ છે ને આપણે ગમે ત્યાં એ બી, એસીની બાજુ ઉપર ગમે તે દર્શાવે બીસીની બરાબર, એ તે અહીંયા શિરોબિંદુના સામેની બાજુ, ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ ઉપર દોરે લંબ રેખાખંડને ત્રિકોણનો વેદ કહેવાય. ત્રણ વેદ દોરી હોય છે બરાબર, એક આમ, આમ ને આમ, આ રીતે આપણે દોરી શકાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 બરાબર, કોઈ પણ ત્રિકોણના. ચલો એના પછી ત્રિકોણનો બહિષ્કોણ. તો ત્રિકોણના બહિષ્કોણ કોઈ પણ બાજુને લંબાવતા, ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે. તો ત્રિકોણના બહિષ્કોણ કેટલા? કુલ છ રીતે મળે આપણને. ચાલો આ ત્રિકોણ દોરેલો છે, તો આ બાજુને આપણે આમ લંબાવીએ તો જે આ ખૂણો બને એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. બીજો ત્રિકોણ આપણે કઈ રીતે? અહીંયા બરાબર આ ત્રિકોણ છે અને આ બાજુ આમ લંબાવીએ તો આ જે ખૂણો મળે એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. ત્રીજો, જે આ ત્રિકોણ છે અને આ બાજુને લંબાવીએ તો ત્રિકોણના જે આ ખૂણો મળે એ બહિષ્કોણ કહેવાય. બીજું, ચોથા નંબરનો, આ ત્રિકોણ છે અને આ બાજુ લંબાવીએ આપણે તો જે આ ખૂણો મળે છે એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. ઉપરની બાજુ આપણે આ ત્રિકોણ છે અને ઉપર આમ દર્શાવીએ, આ જે મળે છે એને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. અને બીજો ત્રિકોણ આપણે આ રીતે આમ બાજુને લંબાવીએ તો આ જે છ રીતે અલગ અલગ રીતે ત્રિકોણના બહિષ્કોણ મળે બરાબર. એક આ રીતે મળી શકે, આ બાજુને લંબાવીએ તો આ રીતે, આ રીતે ત્રણ ને ત્રણ, ઉપર આપણે છ દર્શાવ્યા છે. સમબાજુ ત્રિકોણ, જે ત્રિકોણને ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. દરેક ખૂણાનું માપ કેટલું હોય? સાઈડ સાઈડ. સમબાજુ ત્રિકોણમાં સાઈડ સાઈડ હોય અને ત્રણેય બાજુ કેવી હોય? સરી, અને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમદી બાજુ, સમ એટલે સરખું, દી એટલે બે. તો જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદી બાજુ કહેવાય બરાબર. આ બાજુ અને આ બાજુ આપણે દર્શાવે છે એબીસી ત્રિકોણમાં, તો એબી ને એસી બંને બાજુ સરખી છે, સમદી બાજુ ત્રિકોણ કહેવાય. વિષમબાજુ ત્રિકોણ, જે ત્રિકોણમાં ત્રણેય બાજુનો માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય બરાબર. તો ત્રિકોણ એબીસી, આ બાજુનું માપ અલગ હોય, બીસીનું અલગ અને એસી હોય બરાબર, એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. હવે કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓનો માપનો સરવાળો કરતાં ત્રીજી બાજુનો માપ કરતાં વધારે હોય બરાબર. હવે કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે, અહીંયા ત્રિકોણ એબીસી છે તો એ એબી વત્તા બીસી, આ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ એસી કરતાં વધુ હોય એટલે ગ્રેટર ધેન બરાબર દર્શાવે છે બરાબર. આ રીતે કોઈપણ ત્રિકોણમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય. એના પછી કાટકોણ ત્રિકોણ, તો કાટકોણમાં ત્રિકોણમાં અહીંયા આમ દર્શાવેલું હોય છે બરાબર, તો આ ખૂણો કેટલો હોય છે? 90નો હોય છે. તો અહીંયા ત્રિકોણ એબીસી દર્શાવે છે, મેં નામ આપ્યું છે. તો કોઈ કાટકોણમાં 90 અંશના માપના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, આ 90 અંશનો ખૂણો છે એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો એસી કર્ણ દર્શાવવાનો. પાયથાગોરસ સિદ્ધાંત મુજબ તો કર્ણનો વર્ગ વત્તા એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, અહીંયા સૂત્ર પ્રમાણે જે આ ત્રિકોણ આપ્યું છે તો એબીનો વર્ગ વત્તા કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ, કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ, અહીંયા એબીનો વર્ગ બરાબર વત્તા બીસીનો વર્ગ, એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આ સૂત્ર પ્રમાણે આપણે દાખલા ગણી શકાય. ચલો સ્વાધ્યાય 6.1, ત્રિકોણ પી ક્યુઆરમાં ડી એ ક્યુઆરનું મધ્યબિંદુ છે. ચલો ત્રી ક્યુઆરમાં ડી એ આ મધ્યબિંદુ છે, વચ્ચોવચ એટલે આ ક્યુડી અને ડીઆર સમાન થાય બરાબર, આ મધ્યબિંદુ છે. તો પીએમ ખાલી જગ્યા છે, પીએમ એ શું છે બોલો? ત્રિકોણ, ત્રિકોણ પી ક્યુઆર. તો પીએમ શું કહેવાય? પીએમ, અહીંયા જો પીએમ શું એ જો, આ તો મધ્ય, ડી તો મધ્યબિંદુ છે પણ અહીંયા પીએમ શું દર્શાવ્યું છે?
કે કોઈ પણ શિરોબિંદુ છે સામેની બાજુ ઉપર દોરેલ લંબ, એને શું કહેવાય? ત્રિકોણનો વેધ. તો ત્રિકોણનો પી અમે શું છે? પી ક્યુ આર નો વેધ. ચલો પીડી, પીડી શું છે? આ બંને બાજુ સરખી, ક્યુડી અને ડીઆર સરખા છે, મધ્ય બિંદુ છે સામેથી બાજુનું, એને શું કહેવાય? ત્રિકોણ પી ક્યુ આરનો મધ્યગા, પી ક્યુ આરની મધ્યગા. ચલો ક્યુએમ બરાબર એમઆર છે, ક્યુએમ એટલે આટલું અને એમઆર છે ના, કેમ? આ ત્રિકોણનો પીએમ તો વેજ છે, ક્યુડી બરાબર ડીઆર વાટ ને તો છે, કેમ? કે આ મધ્યગા છે, મધ્યગા બંને ભાગ સરખા કરે, બરાબર? તો ના, તો ક્યુએમ ઇઝ ઇક્વલ ટુ નોટ એમઆર. પ્રશ્ન બે, નીચેના માટે કાચી આકૃતિ દોરો. ગમે તે આપણે આકૃતિ દોરવાની, ત્રિકોણ એબીસી દોરો અને બી મધ્યગા દોરો. તો ત્રિકોણ મેં એબીસી દોર્યો, બી એટલે બીને શિરોબિંદુ લઈ સામેની બાજુ ઉપર વચ્ચુ વચ, આ બંનેની વચ્ચુ વચ દોરવાનું. તો બીડી, બીડી મધ્યગા, તો બીડી એ ત્રિકોણ એબીસીની મધ્યગા છે. તો અહીંયા એડી અને ડીસી સરખું થવું જોઈએ, આટલું માપ ને આટલું માપ સરખું હોવું જોઈએ, એને જ મધ્યગા કહેવાય. ત્રિકોણ પીક્યુ, પીક્યુ અને પી આ ત્રિકોણના વેધ છે. ચલો એવો ત્રિકોણ આપણે દોરવો પડે કે પીક્યુ અને પીઆર, અહીંયા પીક્યુ અને પીઆર એ ત્રિકોણના વેધ છે. વેધ એટલે અહીંયા જો અહીંયા સામેથી બાજુ બરાબર સરખા, જો કોઈ પણ આપણે લંબ દોરીએ, આ લંબ દોર્યો ત્રિકોણ, અહીંયા કાટકોણ બને છે બરાબર, અહીંયા પી પીઆર અહીંયા પણ એ જ થાય છે. તો જે વેધ દોર્યો ને એ આપણે બહારની બાજુ દોરી શકીએ, અંદરની બાજુ પણ દોરી શકીએ, બરાબર? ત્રિકોણની રચના પ્રમાણે આપણે વેધ દોરી શકીએ, કોઈ પણ શિરોબિંદુ અને સામેની બાજુની લંબ. જો ત્રિકોણ એક્સ વાય ઝેડમાં વાય ઝેડ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો છે, આવેલો વેધ છે. જો અહીંયા બહારના ભાગમાં આવેલો, તો પહેલાં તો આપણે એવું ત્રિકોણ દોરવું પડે. જો આવું આપણે ત્રિકોણ દોરીએ, આ ત્રિકોણ દોર્યું, તો અહીંયા વાય ઝેડ કીધો, તો વાય એટલે અહીંયા આવવો જોઈએ, બહારના ભાગમાં કીધું છે. અહીંયા એક્સ અને ઝેડ દોરીએ, તો બહારની બાજુ દોરવો હોય વેધ, તો આ બાજુને લંબાવવી પડે બરાબર, અને અહીંયા કાટખૂણો બનાવવો જોઈએ. તો વાય એલ, વાય એલ શું છે? ત્રિકોણનો વેધ બહારની બાજુ, અહીંયા આકૃતિમાં દોરેલું જ છે બરાબર, બહારની બાજુ લંબાવી તૂટક રેખાથી દર્શાવે છે. ચલો આકૃતિ દોરીને ચકાસો કે સમધી બાજુ ત્રિકોણનો મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. ચલો સમ બાજુ એટલે ત્રણેય બાજુ સરખી હોય એવો ત્રિકોણ મેં દોર્યો છે એબીસી, એની એડી મધ્યગા દોરી છે, તો બંને સામ સામેની બાજુ સરખી છે. તો ત્રિકોણ એબીસી સમધી બાજુ છે, બીસીનું મધ્યબિંદુ, બીસીનું મધ્યબિંદુ ડી છે, તો મધ્યગા કઈ થાય? એડી. તો ત્રિકોણ એ ડી બી, ત્રિકોણ એ ડી બી એટલે આ બાજુનો ત્રિકોણ, 90 અંશનો થાય. બીજો એ ડી સી પણ આ બાજુ પણ 90 થાય છે. તો એ ડી એ ત્રિકોણ એબીસીનો વેધ છે, 90 નો ખૂણો બને છે, વેધ કહેવાય બરાબર, સરખા ભાગ કરે છે. ને એ ડી એ ત્રિકોણનો મધ્યગા પણ છે ને વેધ પણ છે બરાબર, એ ડી એ ત્રિકોણનો મધ્યગા તેમજ વેધ પણ છે. સ્વાધ્યાય 6.2, નીચેની આકૃતિમાં 22 કોણ એક્સનું માપ શોધો. જો આકૃતિ આપી છે એના એક્સ ખૂણાનું માપ શોધવાનું, એક્સ ખૂણો 22 કોણ તરીકે દર્શાવે છે. તો 22 કોણનું માપ શોધવું હોય તો બે અંતર સમૂહ કોણના માપનો સરવાળો કરવાનો. અંતર સમૂહ એટલે, ચલો આ ખૂણો ત્રિકોણના જે આપણે એક રફ આકૃતિ દોરીએ અહીંયા બરાબર, આ ત્રિકોણની આ બાજુ આ 22 કોણ થયો, તો અંતર સમૂહ એટલે કયો? એક આ સામેનો ખૂણો અને એક અહીંયા થયો બરાબર, અંતર સમૂહ કોણનું સરવાળા જેટલું થવું જોઈએ બરાબર. આ ઓકે, આગળ આપણે ગણીએ. ચલો આકૃતિ આપી છે, અહીંયા આકૃતિ આપી છે, અહીંયા 50 આપ્યું છે, અહીંયા 70 આપ્યું છે, અહીંયા 22 કોણનું માપ શોધવાનું છે. તો 22 કોણ કેટલો થાય? અહીંયા બંને ખૂણાનો સરવાળા જેટલો, તો 50 વત્તા 70 એટલે કેટલો થાય? 120, અંતર સમૂહનો સરવાળા જેટલો. બીજો અહીંયા આકૃતિ આપી છે બરાબર, 22 કોણ આપ્યો છે, એક્સ એક્સનું માપ શોધ્યો, 22 કોણ એક્સ બરાબર 65 વત્તા 45 110, સહેલું જ છે ને, બંને અંતર સમૂહનો સરવાળો કરવાનો. બીજો આપ્યું છે અહીંયા ઉપરની બાજુ લંબાવેલો, 22 કોણ એક્સ બને છે, તો 22 કોણ એક્સ બરાબર 30 વત્તા 40 30 વત્તા 40 એટલે કેટલું થાય? 70 અંશ. ચલો અહીંયા ત્રિકોણ આપ્યો છે અહીંયા બહારની, તો અહીંયા એક્સ ખૂણો, તો 22 કોણ એક્સ બરાબર 60 વત્તા 60 120 અંશ બરાબર, અંદર અંતર સમૂહનો સરવાળો. બીજો આપ્યો છે અહીંયા એક્સ, આ 22 કોણ આપ્યો છે નીચેની બાજુ, તો 22 કોણ એક્સ બરાબર અંદરના કોણ અંતર સમૂહનો સરવાળો, તો 50 વત્તા 50 100. ત્રીજો આપેલો, ઉપરની બાજુ 22 કોણ આપ્યો છે એક્સ, 22 કોણ એક્સ બરાબર અંદરના ખૂણનો સરવાળો 30 વત્તા 90 એટલે 30 વત્તા 60 90, આ બંને સરવાળો કેટલો થાય? 90.
मारो काटकोण थाय एनी उन्यू 180 ताणे खूणा सरवाळो चलो थाय। जो नीचेनी आकृतिमां अंदरना अज्ञात खूणा x नुं माप शोधो। અહીંયા થોડું ધ્યાન આપવાનું છે કે કેમ કે અંદરના ખૂણાનું માપ શોધવાનું છે, 22 કોણનું નહીં શોધવાનું। 22 કોણનું કીધું તો અંદરના બે ખૂણાનો સરવાળો કરો તો મળી જાય। તો અહીંયા x નું માપ કીધું હોય તો જે બહાર ખૂણો આપેલો છે 22 કોણનું, બરોબર, તો અજ્ઞાત ખૂણાનું સૂત્ર એવું થાય, અજ્ઞાત ખૂણો બરાબર 22 કોણમાં માઇનસ આપેલ અંદરનો એક અંતસમુખ ખૂણો, અંદરનો એક અંતસમુખ ખૂણો। તો જો x નું માપ, એક્સ એટલે અંદરનો ખૂણો પૂછ્યો છે, બરાબર, 22 કોણ નથી પૂછ્યો, તો 115 એટલે 22 કોણનું માપ માઇનસ 50 અંદરનો ખૂણો, તો 115 થી 50 જાય એટલે 65, અહીંયા કેટલું થાય 65, આ 50, ચાલો બીજી આકૃતિમાં અંતરસમૂહ કોણ અહીંયા અંદરનો શોધવાનો છે, તો એક્સનું અંતરસમૂહ કોણ અંદર એક્સનું માપ 100માંથી આ મોટી બહારનો 22 કોણમાંથી 70 બાદ કરવાનું એટલે 30 અંશ। અંતરસમૂહખૂણો એક્સનું માપ બરાબર 125માંથી અહીંયા જો ખૂણો અંદર નથી આવ્યો, અહીંયા એક્સ આપ્યો છે, અહીંયા દર્શાવ્યું પણ અહીંયા દર્શાવેલું છે, આ કેટલું છે અંદરનો ખૂણો 90, તો 125માંથી 90 બાદ કરવાના એટલે કેટલા આવે 35, કેમ કે અહીંયા 90 ખૂણો છે, કાટકોણનું માપ કેટલું હોય 90। છેલ્લી આકૃતિ અહીંયા જોઈએ આપણે, ચાલો અહીંયા 22 કોણ 120 આપ્યો છે, અહીંયા 60 આપેલો છે, અહીંયા એક્સ ખૂણો છે, અંતરસમૂહખૂણો એક્સનું માપ શોધવાનું છે, તો 120માંથી આ 60 બાદ કરીએ એટલે 60। અંતરસમૂહ શોધવાનું કીધું તો અંદરના ખૂણોનો સરવાળો કરવાનો, પણ એક અંતરસમૂહ આપેલો હોય ને એક અંદરનો આપેલો અને એક અંદરનો શોધવાનો હોય તો અંતરસમૂહ એટલે 22 કોણમાંથી અંતરસમૂહ બાદ કરવાનો, સોરી હો, એ રીતે અંતરસમૂહ કોણ શોધવો હોય એક તો 22 કોણમાંથી અંતરસમૂહ કોણ એક બાદ કરવાનો। એના પછી અંતરસમૂહ કોણ એક્સનું માપ અહીંયા શોધવું હોય તો અહીંયા કેટલું 80 આપેલો છે, 30 બાદ કરી 80માં 30 એટલે 50। બીજી આકૃતિ આપી છે અહીંયા અંતરસમૂહ કોણ એક્સનું માપ શોધવું છે, તો અહીંયા 75 22 કોણ આપેલો છે, એનામાંથી 35 બાદ કરી એટલે 40, કેટલું આવે 40। સ્વાધ્યાય 6.3 નીચે આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો। ચાલો એક્સનું મૂલ્ય શોધવું હોય અહીંયા ત્રણેય અંદરના ખૂણા પૂછ્યા છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180, અહીંયા યાદ રાખવાનું ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180, તો અહીંયા લખીએ આપણે 50 60 x ખૂણો બરાબર 180, તો 50 ને 60 110 x = 180। હવે એક્સને આપણે ખૂણો કરતાં એક્સને ખૂણો બનાવીએ, બરાબર, ખૂણા એક્સને કરતાં બનાવીએ તો 180 આ 110 આ બાજુ જાય માઇનસ થઈ જાય, 180માંથી 110 જાય એટલે એક્સ બરાબર 70 આવ્યા, અહીંયા 70 અહીંયા ત્રિકોણ આપ્યો છે, બરાબર, પી આર ક્યુ કહો તો પી ક્યુ ક્યુ પી આર કહો તમારે જે નામ કેવું હોય, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, ખૂણો 30 વત્તા ખૂણો અહીંયા નામ નથી આપ્યું, ખાલી દર્શાવે માપ નહીં આપ્યું, અહીંયા કેટલું છે 90, ખૂણો 90 વત્તા x = 180, 30 ને 90 કેટલા 120 વત્તા ખૂણો x બરાબર 180, ખૂણા એક્સને આપણે કરતાં બનાવીએ 180 માઇનસ 120, 180માંથી 120 જાય એટલે 60, ખૂણો x બરાબર 60। ચલો એક્સ વાય ઝેડ ત્રિકોણ આપ્યો છે, અરે 30માં આપેલું 110 અને અહીંયા એક્સનું માપ શોધવાનું છે, તો ખૂણો એક્સ 30 વત્તા ખૂણો 110 વત્તા ખૂણો x = 180, તો 30 ને 110 140 વત્તા એક્સ બરાબર 180, એક્સને કરતાં બનાવીએ તો 180 બરાબરની એમ નંબરે આ બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે 100 માઇનસ 40 થઈ જાય 140, 180માંથી 140 જાય એટલે ખૂણો એક્સ બરાબર કેટલા આવ્યા 40, અહીંયા માપ કેટલું આવ્યું 40। 50 x x 50 વત્તા ખૂણો x વત્તા ખૂણો x = 180, તો 50 લખી દેવાના, કેટલી વખત x છે તો 2 વખત, તો 2 x 2 ખૂણો x = 180, તો ચાલો આને કરતાં બનાવીએ 2 ખૂણો x બરાબર કરતાં બનાવીએ તો 180 આ બાજુ 50 આ બાજુ એટલે માઇનસ થઈ જાય, તો 180માંથી 50 જાય એટલે 130 બરાબર, તો 2 ખૂણો x = કેટલા આવ્યા 130, હવે x ખૂણાને કરતાં બનાવીએ આ ગુણાકારમાં છે 2 ભાગાકારમાં જાય, 130 ભાગ્યા 2 એટલે કેટલા થાય 65, આ બંને ખૂણાનું માપ કેટલું આવ્યું 65 65। ચલો ત્રિકોણ આપ્યો છે એક્સ એક્સ એક્સ, તો x ખૂણો વત્તા x ખૂણો વત્તા x ખૂણો, ત્રિકોણ ત્રણેય ખૂણા સરવાળો કેટલો થાય 180, તો 3x = 180, એક્સને કરતાં બનાવીએ આ ગુણાકારમાં કે જે ભાગાકારમાં, તો 180 ભાગ્યા 3 એટલે 60 તારી 120, ત્રણ ઉડ્યા દરેક ખૂણાનું માપ કેટલું આવ્યું 60 60, સમબાજુ ત્રિકોણ છે એટલા માટે ત્રણેય બાજુ સરખી છે,
चलो अँ त्रय खूण त्रिकोण सवा किलो 180 अँ एक्स अँ बेक्स अँ के 90 ना आप हो तो एक्स खूणो वत्ता बे एक्स वत्ता 90 केम अँ काट खूणो दर्शाला है एट बराबर 180 तो अँ एक्स वत्ता बे एक्स ए 3x खूणो 3x थाय 3 खूणो एक्स बराबर वत्ता 90 बराबर 180 3 खूणा तो गुणायेलो है खूणो एक्स बराबर 180 आ बाजू आए 90 आ बाजू माइनस थी जाए तो 3 खूणिया एक्स बराबर 180 में 90 जाए एटले 90 खूणा एक्स ने करता बनाइए आ गुणाकार में भागाकार में जाए तो बराबर 30 तरी 90 तो अँ उड़ी गया दरेक खूणा माप के आयु अँ 30 आ खूणा माप के आयु 30 आ खूणा माप के 90 तो आनो 30 थाय ना केम बे एक्स आपेलू है तो 2 × 30 એટલે કેટલું થાય 60 આ ખૂણામાં કેટલું થાય 60 અહીંયા 30 અહીંયા 90 60 ને 30 90 180 અહીંયા પ્રશ્ન 2 નીચેની આકૃતિમાં અજ્ઞાત x ને y બંનેના મૂલ્ય શોધો અહીંયા x ને બંનેના શું જોવાના છે પહેલા આપણે એક જ પૂછી દઉં કાં તો આપણે અંતઃસમૂહ અંદરનો ખૂણો પૂછે અથવા બહિષ્કોણ શોધવાનું પૂછી દઉં અહીંયા બહિષ્કોણને અંતઃસમૂહ તો અહીંયા જો આ જે આપણે દોરીએ છીએ આ રેખા અને અહીંયા બાજુ કિરણ કહેવાય બરાબર આપણે જે આગલા ધોરણ આગળ ભણી ગયા કે આ હોય ને તો આ બંને રેખિક જોડના ખૂણા કહેવાય આ બંને તો રેખિક જોડના ખૂણો સરવાળો કેટલો થાય 180 તો અહીંયા વાય વત્તા 120 કેટલા થાય 180 કારણ ખૂણો વાય ને 120 રેખિક જોડ છે તો વાયને કરતાં બનાવીએ તો 180માંથી 20 બાદ જાય તો વાય બરાબર કેટલા આવે 60 આ ખૂણો મળી ગયો 60 હવે આપણે શું શોધવાના કેટલા અહીંયા એક્સ ખૂણો શોધવાનો તો ખૂણો એક્સ વત્તા ખૂણો 50 વત્તા ખૂણો વાય બરાબર 180 ત્રણેય ખૂણો સરવાળો કેટલો 180 એક્સને કરતાં 50 વાયના કેટલું માપ આપણે શોધ્યું 60 લખી દેવાનું 60 ને 50 110 ખૂણો એક્સ વત્તા 110 બરાબર 180 તો ખૂણો એક્સને કરતાં બનાવીએ તો 180માંથી 110 જાય એટલે ખૂણો એક્સ બરાબર કેટલો આવ્યો 70 એ રીતે ના શોધવું હોય બીજી રીત પણ છે કયો હા કે જો આ બહિષ્કોણ હોય તો અંતઃસમૂહ ખૂણો આના સામેના ખૂણા થાય એટલે બંને તો આ 120માંથી 50 ડાયરેક્ટ બાદ કરો તો પણ 70 મળે ને એ રીતે પણ શોધી શકાય ચલો હવે આકૃતિ આપી છે અહીંયા વાયનું માપ શોધવાનું છે 50નું શોધવું છે ને એક્સનું શોધવાનું છે બરાબર તો વાયનું તો ડાયરેક્ટ મળી જાય કેમ અહીંયા જો બે રેખાઓ કોઈ એક બિંદુમાં છે તે સામસામેના ખૂણા માપ કેવા સરખા થાય તો ખૂણો 80 અને ખૂણો વાય બંને સરખા કારણ અભિગણની જોડ તો નીચે લખવાનું ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો કેટલો 180 તો ખૂણો એક્સ વત્તા ખૂણો વાય એ ખૂણા માપ કેટલું આપ્યું છે 50 બરાબર 180 તો ખૂણો એક્સ ખૂણા વાયનું માપ કેટલું આપણે શોધ્યું અભિગુણની જોડે એટલે 80 આજે આપ્યું રહ્યું 80 વાય બરાબર તો 80 વત્તા 50 બરાબર 180 તો 80 ને 50 130 થાય ખૂણો એક્સ વત્તા 130 બરાબર 180 ખૂણા એક્સને કરતાં બનાવીએ તો 180માંથી 130 બાદ જાય તો ખૂણો એક્સ બરાબર કેટલા આવે 50 બરાબર આકૃતિ આપી છે ત્રિકોણમાં તો અહીંયા ખૂણો એક્સ ને વાય શોધવાનો કીધું છે તો ત્રિકોણના ત્રણેય ખૂણો સરવાળો કેટલો થાય 180 તો 50 વત્તા 60 વત્તા ખૂણો વાય બરાબર 50 વત્તા 60 ખૂણો વાય બરાબર 180 50 60 110 ખૂણો વાય બરાબર 180 તો વાયને કરતાં બનાવીએ તો 180માંથી 110 જાય એટલે વાય બરાબર કેટલા આવ્યા 70 ચલો એક્સ ને વાય કેવા રેખિક જોડના કહેવાય એક્સ વાય રેખિક જોડના ખૂણા રેખિક જોડનો સરવાળો કેટલો થાય 180 એક્સ વત્તા વાય બરાબર 180 તો એક્સની કિંમત તો શોધવાની છે વાયની કિંમત 70 180 તો એક્સને કરતાં બને 180માં 70 જાય એટલે 110 આ કેટલું આવ્યું 110 એ તેના શોધવું હોય તો બહિષ્કોણનું માપ 50 ને 60 સામેના ખૂણા અંતઃસમૂહનો સરવાળો જેટલું થાય 50 ને 60 110 ડાયરેક્ટ પણ મળે અહીંયા આકૃતિ આપી છે એક્સ બરાબર જો એક્સ અને વાયની કિંમત શોધવાની છે એક્સ બરાબર 60 થાય આનું માપ કેટલું થાય 60 કારણ કે અભિખૂણની જોડ ત્રિકોણનો હવે અંદરનો વાયનો ખૂણો બાકી રહ્યો તો બાકી શોધો હોય ત્રણેય ખૂણો સરવાળો કેટલો 180 તો ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો 30 બરાબર 180 તો એક્સનું મૂલ્ય કેટલું આવ્યું 60 વાયનું શોધવાનું છે અને આ 30 બરાબર 180 60 ને 30 90 ખૂણો વાય બરાબર વત્તા ખૂણો વાય બરાબર 180 વાયને કરતાં બનાવ્યા 180માંથી 90 બાદ જાય 90 વાય બરાબર કેટલા આવ્યા
90 તો અહીંયા કાટખૂણો બને છે જો લંબ થાય છે એટલા માટે એના પછી આકૃતિ આપી છે તો અહીંયા આ ખૂણો બને સમાન થાય આપણે બે રેખાઓ છે દે છે અહીંયા અભિકોણની જોડ સામ તો વાય બરાબર 90 થાય અભિકોણનો ખૂણો બરાબર તો ત્રિકોણના ત્રણે ખૂણા સરવાળા થાય 180 તો એક્સ વત્તા વાય વત્તા એક્સ અથવા એક્સ વત્તા વાય લખો પણ ચાલે કેટલા 180 થાય એક્સ એક્સ કેટલી વખત છે 2x વત્તા 90 બરાબર 180 2x બરાબર 180માંથી 90 જાય એટલે 2x બરાબર કેટલું આવ્યું 90 એક્સ ને કરતા બને 90 ભાગ્યા 2 એટલે એક્સ બરાબર કેટલા આવ્યા 45 આ 45 આવ્યા આ 45 90 આ સામેનો 90 હતો જ નીચે લખવાનું એક્સ બરાબર 45 બીજો એક્સ પણ 45 અને વાય બરાબર 90 એના પછીની આકૃતિ જુઓ એક્સ ને વાય અહીંયા એક્સ બહારની બાજુ આપે છે અહીંયા એક્સ પણ બહારની બાજુ આવે છે અહીંયા એક્સ બહારની બાજુ આપેલો છે અંદર વાય આપ્યો છે જો અહીંયા બે રેખાઓ છે દે છે આ ખૂણો એક્સ તો આ ખૂણો પણ એક્સ થઈ જાય આ ખૂણો એક્સ તો આ પણ ખૂણો એક્સ થઈ જાય આ ખૂણો એક્સ તો આ ખૂણો પણ એક્સ જ થઈ જાય કેમ કે એક્સ ને વાય અભિગુણો છે અંદરના બધા જ ખૂણા એક્સ થાય અંદરના ખૂણા બધા કેવા થઈ જાય એક્સ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 180 તો 3x થાય બરાબર 180 એક્સને કરતા બનાવીએ 180 ભાગ્યા 3 તો એક્સ બરાબર 60 આનું 60 આનું 60 આનું 60 આ સાઈડ હોય તો આ સાઈડ થાય અભિકોણની જોડ સામ સામે આ સાઈડ થઈ જાય આ સાઈડ થઈ જાય ઓકે